वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी विरचित आ भक्तिनिधि ग्रंथ भक्तिनो महासागर छे। आम पण निधिनो अर्थ थाय समुद्र। समुद्र जेम अपार छे एम भक्तिनो अपार महिमा आ शास्त्र में लख्यो छे। मैं पहला पण कह्यो हतु निष्कुळानंद स्वामी एक कवि नहीं। कवि होय ए अलंकारिक भाषा में कोईपण वस्तु एनु प्रतिपादन करे। जयरे संत होय ए जे वस्तु जेवी छे एवं प्रतिपादन करे, साचु प्रतिपादन करे। स्वामी साधन अनंत छे, अनंत साधन में पण अनंत उपाधि छे। एमा अनेक प्रकारना बीजा बळनी पण जरूर पड़े छे। ज्यारे भक्ति एक एवं साधन छे जे श्रेष्ठ साधन छे, आत्यंतिक कल्याण पमाड़नारू साधन छे, निर्विघ्न साधन छे, अति अने अविनाशी फल आपनारू साधन छे। स्वामी आवुं प्रतिपादन करता हवे आगळ कहे छे ए भक्ति समान नथी साधन जे वारंवार विचारू छो मन जे वारंवार मारा मन में विचार करीने ए भक्ति समान नथी साधन जे वारंवार विचारू छो मन जे जे सारू जन करे छे जतन जे तेमा सुख थोड़ू दुख रह्यू छे सघन जे। स्वामी एम कहे छे वारंवार विचारीने हूँ वात करू छू, मारा अनुभवना आधारे वात करू छू। मैं जे साधनाओ करी छे ए साधनाना बळे हूँ वात करू छू के भक्ति समान बीजू कोई साधन नथी। कारण के बीजा जे साधन छे એમાં થોડું સુખ અને ઝાઝું દુઃખ, થોડું ફળ અને ઝાઝી ઉપાધિ, વિનાશી ફળ અને દાખલો ઘણો કરવો પડે, આવું છે। હવે સ્વામી આ વાત એનું પ્રતિપાદન કરે છે
सघन दुख साधनमा जेना फळमा बहु फेल माने सुख तेमा मूरखा जे होय हैया ना टळेल। ભક્તિને જે શ્રેષ્ઠ નથી માનતા અને બીજી સાધનાઓ કરે છે, ઘણા બધા લોકો એવા છે। સ્વામીએ કડવા શબ્દ કહ્યા છે, સઘન દુઃખ સાધનમાં જેના ફળમાં બહુ ફેલ માને સુખ તેમાં મૂરખા જે હોય હૈયા ના ટળેલ। જે મૂરખ હોય છે, હૃદય વિનાના માણસો હોય છે, કઠોર હૃદયના માણસો હોય છે, પથ્થર દિલ માણસો હોય છે, એવા માણસો આ વાત માને। કઈ વાત? સાધન કરો અને પરમાત્મા સુધી પહોંચો। એક નાનું દ્રષ્ટાંત તમે સમજી શકો। એક બાજુ છે નદી અને બીજી બાજુ છે સમુદ્ર। હવે એક માણસને તરતા આવડે છે, એને નદીમાં તમે મૂકો તરીને સામે કિનારે પહોંચી જશે, પણ જેને તરતા આવડે છે એને તમે સમુદ્રમાં મૂકશો તો શું આખો સમુદ્ર બાહુબળથી તરી શકે ખરો? ન તરી શકે। સમુદ્ર તરવા માટે જેને તરતા આવડે છે એને અને જેને તરતા નથી આવડતું તેને બંનેને વહાણની જરૂર પડે છે। આ નક્કી વાત છે। એમ બીજા બધા સાધન કેવા છે કે આ લોકમાં થોડી ઘણી ઉપાધિ હોય, નદી જેવી ઉપાધિ હોય, નાળા જેવી ઉપાધિ હોય, એ નાની ઉપાધિને બીજા સાધન દ્વારા તરી શકાય છે, પણ મૃત્યુનો મહાસાગર, આ સંસારરૂપી મહાસાગર, એ ભવ સાગર ના નીર તરીને હે જાવો સામે તેર સંતો, ભવ સાગર ના નીરજી, હે ભવ સાગર ના નીર તરીને જાવો સામે તેર સંતો, ભવ સાગર ના નીરજી। સંસારરૂપી સાગરને તરવો સહેલો નથી, એમાં તો દરેક જીવને ભક્તિરૂપી નાવની જરૂર પડે છે। કારણ કે આ એક સાધન એવું છે, આ સંસારરૂપી સાગરને આરપાર ઉતારી દે એવું છે। બીજા સાધન એટલે કયા કયા સાધન? આપણે આગળ વાત આવી ગઈ, કોઈ તપનું બળ રાખે, કોઈ જપનું બળ રાખે, કોઈ યજ્ઞનું બળ રાખે, કોઈ દાનનું બળ રાખે, કોઈ વૈરાગ્યનું બળ રાખે, એ બધા સાધનો। તમે ભક્તિ શબ્દનો અર્થ મેં કયો એવો જો મનમાં રાખશો તો જ તમને આ વસ્તુ સમજાશે। ઘણીવાર લૌકિક ભાષામાં ભજન ગાવું એને પણ ભક્તિ કહેવાય, કથા સાંભળવી એને પણ ભક્તિ કહેવાય। વાત સાચી, નવ પ્રકારની ભક્તિ છે, શ્રવણમ, કથા સાંભળવી એ ભક્તિ છે। પ્રથમ ભગતે સંતન કર સંગા, તુલસીદાસજી મહારાજે તો એમ કહ્યું, સાધુનો સમાગમ કરવો એ પણ ભક્તિ છે, પણ આ બધી વાતમાં ભગવાનના સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાને સહિત અત્યંત હેત એવી જે ભક્તિ, આટલું તમે ઉમેરી દો તો આ બધી વસ્તુ સાચી। જો ભક્તિ નામનું તત્વ નીકળી જાય, તમે જપ કરો છો, સ્વામિનારાયણ 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 કરો છો, પણ એ નામમાંથી નામી જો નીકળી જાય છે તો એ નામ ફળ તો આપે છે, બહુ થોડું ફળ આપે છે। એ નામ તમારું સારું તો કરે છે, પણ થોડું સારું કરે છે, જપ જાજા અને ફળ થોડું। પણ એ જ નામની અંદર ભાવ ભળે, ભક્તિ ભળે, પ્રેમ ભળે, તો એટલી વાત ચોક્કસ છે કે થોડું નામ પણ ઝાઝું ફળ આપે છે।
આપણે કહીએ છીએ ને ગજરાજ ગજેન્દ્ર એને સમુદ્રમાં જ્યારે ખેંચવામાં આવ્યો, મગર એના પગને પકડીને દરિયામાં ખેંચે છે. ગજેન્દ્રને એમ હતું, પહેલાં એને પોતાનું બળ હતું કે હું તો હાથથી છું, મને કોણ ખેંચી શકે, મારો પરિવાર મારી જોડે છે, મને કોણ ખેંચી શકે. ગજેન્દ્ર એને પત્નીઓનું બળ હતું, પુત્રનું બળ હતું, પોતાનું બળ હતું, આ બધા બળ ખૂટી પડ્યા અને પાણીમાં મગરનો વિજય થયો. મગરનું બળ વધ્યું પાણીમાં અને મગરે આખે આખા હાથીને ખેંચીને પાણીની અંદર ઉતારી દીધો. ખાલી સૂંઢ બાકી છે. ગયા જન્મનું એને જ્ઞાન થયું. ભગવાનના ભક્ત હતા, ભગવાનની ભક્તિ ગયા જન્મે કરેલી હતી, એ ભક્તિ જાગૃત થઈ. એને એમ થયું આ જગતમાં કોણ કોનું છે, કોણ કોની રક્ષા કરે. નવા અરે પુત્રસ્ય કામાય પુત્રઃ પ્રિયો ભવતિ આત્મનસ્તુ કામાય પુત્રઃ પ્રિયો ભવતિ. ઉપનિષદ એમ કહે છે બાપને દીકરો વાલો લાગે છે આ સત્ય નથી. દેખાય છે છતાંય સત્ય નથી. સત્ય તો એ છે બાપને પોતાની જાત વાલી છે, એ જાત વાલી છે, પોતાનો સ્વાર્થ સરે છે એટલે દીકરો વાલો લાગે છે. એનો એ જ દીકરો પણ એની જાત ઉપર ઘા કરે તો દાદા વાલો લાગે. એ જ દીકરો એના સ્વાર્થ સિદ્ધ કરવામાં જો સહાયક ન બને તો વાલો લાગે. આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી. દુનિયાના દરેક સંબંધ એમ કહેવાય છે મારું મારું મારું, પણ આત્માનું કોઈ મારું નથી. એના સ્વાર્થમાં સહાયક બને છે એટલે બધું સારું લાગે છે, એટલે મારું મારું કરે છે. જે દિવસે એનો સ્વાર્થ, આપણા કીર્તનમાં સંતોએ ગાયું છે ને, એવા લાવે રે થતા જગતમાં સરે જશે જ્યાં સ્વાર્થ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ, પૂછે જો અંતરને તારા હૈયે મૂકે હાથ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. આ બધી સાધનાનો પ્રાણ છે ભક્તિ. તમે દંડવત કરો છો એમાં પ્રેમ ભળ્યો એટલે ભક્તિ બની ગઈ. પ્રેમ નીકળી ગયો એટલે કેવળ સાધન, કેવળ ખોખું, કેવળ મડદું. સમજી ગયા તમે? ભક્તિ આ છે એટલે સ્વામી કહે છે જેમ સોન રખથી સોનું કરતા જોઈ 1,25,000 ચડી ચોટ, 1,00,000 તયે ઉપજે જાય 5,00,000 ની ખોટ. દાદા સ્વામીએ શું દ્રષ્ટાંતો આપ્યા છે! આપણને એમ થાય આવા દ્રષ્ટાંત ક્યાંથી સ્વામીએ શોધ્યા હશે. આપણા શાસ્ત્રોમાં સોનરખ નામની એક જડીબુટ્ટી આવે છે, એમાંથી દાદા સોનું બનાવી શકાય. દિંગનાભ નામના વિદ્વાન થયા, એમણે સોના બનાવવાની પ્રક્રિયા એક રસાયણ શોધી કાઢ્યું હતું. એમણે 1,50,000 સોનું બનાવ્યું હતું. ઐતિહાસિક આ વાત છે. સોનું બને છે, કુદરતી રીતે પણ બને છે અને કૃત્રિમ પ્રયોગો દ્વારા પણ સુવર્ણ નિર્મિત થઈ શકે છે. વિજ્ઞાન આ વાતને શોધે છે પણ હજી વિજ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું નથી દાદા. આપણા શાસ્ત્રોમાં આ વાત છે, ઘણી જગ્યાએ આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. અને આવા નિષ્ણાત સુવર્ણ બનાવનારા સુવર્ણકારો હતા, એટલા માટે તો આખી લંકા સોનાની બનતી હતી દાદા. આખી દ્વારિકા સોનાની બનતી, ક્યાંથી લેવા હશે સોનું? એ ઘરની ફેક્ટરી હતી દાદા, બાકી એટલું સોનું ક્યાંથી લાવે? કહેવાનું, સ્વામી એમ કહે છે આ જડીબુટ્ટીથી, સોનરખ નામના તત્વથી સોનું બને તો છે, પણ સોનું બનાવવામાં 1,25,000 ખર્ચ થાય. કેટલો?
અને માણ માણ મહા મહેનત કરીને સોનું બને ત્યારે લાખનું સોનું બને, તો ફાયદો થયો કે નુકસાન? 1.25 લાખ ખર્ચ્યા અને સોનું બન્યું 1 લાખનું, તો ફાયદો કેટલો? ઉલટાની ખોટ ગઈ, 25,000નું નુકસાન થયું. એમ સ્વામી કહે બીજા સાધનો છે ને આવા છે. તમે કેટલું તપ કરો, કેટલી સાધના કરો, એ 1.25 લાખ જેવી સાધના કરો ત્યારે ફળ મળે છે, પણ કેટલું ફળ મળે છે? ખાલી 1 લાખ જેટલું. તમે જે સાધન કર્યા એમાં ભક્તિ નામનું તત્વ, ભગવાનનો પ્રેમ એમાંથી જો ભૂસાઈ ગયો તો સાધન વધી ગયા પણ ફળ બહુ નાનું થશે. તેમ સાધન કરી શરીર દમે વળી પામે તે માહિતી સુખ. એક તો સાધન કરે એટલે શરીર એને દમવું પડે, ક્રૂશ કરી નાખે. ચ્યવન ઋષિ તપ કરતા કરતા એમણે એવું તપ કર્યું દાદા, ધીરે 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 એમના શરીર ઉપર રાફડો બની ગયો. તપ કરતા કરતા ઋષિના શરીર ઉપર રાફડો બની ગયો. તમે વિચારો કેટલું એણે તપ કર્યું હશે, કેટલા હજાર વર્ષ સુધી હલ્યા વિના બેઠા હશે. અરે પાણી જે શરીરમાં લોહી હતું એ પાણી બની ગયું. માંસ અને મજ્જાઓ સુકાઈ ગઈ. શરીર લાકડાના ઠૂઠા જેવું કેવળ ને કેવળ શુષ્ક બની ગયું. આટલી કઠોર તપશ્ચર્યા સાધનાઓ કરનારા ઋષિ મુનિઓ હતા, પણ તેમ છતાં સામે રૂપને જોયું, સ્ત્રીને જોઈ, રૂપવંતી નારી જોઈ, પરણવાનું મન થયું, કામ જાગ્યો અને એક કામનાના કામ નામના તત્વને લીધે આખી ઇમારત તપની કડડ ભૂસ પડી ગઈ. જાણીએ છીએ ને આપણે, સાધન આવા છે બધા, એનું ફળ થોડું છે અને સાધન પણ ક્યારે પૂરા થઈ જાય એનું પણ નિર્ધાર નથી. તેમ સાધન કરે શરીર દમે વળી પામે તે માહિતી સુખ. તે સુખ જાય જોતા જોતા પાછું રહે દુઃખનું દુઃખ. જેમ વટે અમટ અરુણ ફળ ખાવા કરે કોઈ ખાત. રાતા છે પણ રસ નથી એમ સમજી લેવો સિદ્ધાંત. સ્વામી એમ કહે છે કે વડ, વડ હોય ને વડ, એમાં પહેલાં લાલ લાલ ફળ આવે, દેખાય લાલ લાલ, દેખાય રસદાર, ટેટા કહેવાય. જેમ વટે અમટ અરુણ ફળ ખાવા કરે કોઈ ખાત. રાતા છે પણ રસ નથી એમ સમજી લેવો સિદ્ધાંત. એમાં રસ નથી, દેખાય છે સારા, દેખાય છે રૂપાળા, પણ એ ખાવાથી માણસના શરીરનું કંઈ પોષણ ન થાય. એ ખાધા પછી રોટલાની જરૂર ન પડે એવું ન બને. રસ વિનાના ફળ શરીરને ક્યારેય પણ પુષ્ટ ન બનાવી શકે, બળવાન ન બનાવી શકે. બીજું ઘણું બધું જોઈએ જોઈને જોઈએ જ, અને જો બીજો બધો આહાર છોડી દે તો એ ફળ ઉપર માણસ જીવી પણ ન શકે. એમ ભક્તિ એવું તત્વ છે, એ સંપૂર્ણ તત્વ છે. આપણે 2 દિવસથી સાંભળીએ છીએ હનુમાનજી મહારાજ એટલે ભક્તિનું સ્વરૂપ, સબરી એટલે ભક્તિનું સ્વરૂપ, ગોપાંગનાઓ એટલે ભક્તિનું સ્વરૂપ, દુર્ગપુરવાસી જીવુબા લાડુબા એટલે ભક્તિનું સ્વરૂપ, દાદા ખાચર પર્વતભાઈ એટલે ભક્તિનું સ્વરૂપ, મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી એટલે ભક્તિનું સ્વરૂપ. આપણે જે ઘરમાં કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, બસ ભગવાનને સંભાળીને જો ક્રિયા કરીએ તો આ ક્રિયા ભક્તિ બની જાય. તમે ભગવાનની સ્મૃતિ સહિત કથાને સાંભળો તો આ કથા એ ભક્તિ બની ગઈ. ભક્તિના સ્વરૂપ ઘણા બધા છે. આપણી જેટલી સાધનાઓ છે આ બધી સાધનાઓ ભક્તિના જ સ્વરૂપ છે. ભૂલા આપણે ક્યાં પડીએ છીએ કે ધીમે ધીમે સાધનનું બળ વધી જાય અને ભક્તિનું બળ ઘટી જાય. જેમ કે આપણે બધા આત્મા છીએ,
વાસ્તવિકતા આ જ છે કે આપણે આત્મા છીએ, પણ તેમ છતાં આપણે બધા દેહાધ્યાસને લીધે, દેહના સંગને લીધે, દેહની આસક્તિને લીધે ભૂલી ગયા છીએ કે આપણે આત્મા છીએ. આપણે શું માનીએ છીએ? હું તો દેહ છું. આપણે કોને વધારે સાચવીએ છીએ? દેહને. આપણે વધારેમાં વધારે રક્ષણ કોનું કરીએ છીએ? દેહનું. દેહ પાછો કેવો છે? નાશવંત. જેને સાચવીએ છીએ તો નાશ થઈ જવાનું છે. આપણને એમ છે કે આપણી આપણું આ રૂપ, આપણું આ શરીર આવું ને આવું રહેવું જોઈએ, પણ આપણે આપણી આંખ સામે જોઈએ છીએ, વાળ ધોળા થાય, મોઢા ઉપર કરચલીઓ પડવા લાગે, હાડકાઓ નબળા પડી જાય, હાથ પગ ચાલતા બંધ થઈ જાય, ધીરે ધીરે શરીર વાકું વળવા લાગે. આટલું બધું દેખાય છે, છતાં પણ શરીરની આસક્તિ ટળતી નથી દાદા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગ્રહિત્વા દંડમ તદપી ન મુંચતે આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવતપાદ શંકરાચાર્યજી મહારાજ કેવી મીઠી વાત કરે. અરે મૂરખ, ભગવાનની ભક્તિ નથી કરતા એ બધા કેવા છે? મૂરખ છે. અરે મૂઢ, તું ભગવાનનું ભજન કર, તું ભગવાનનું ભજન કર, તું ભગવાનનું ભજન કર. સ્વામીની આ ટકોર આપણા બધા માટે છે. એક વૃદ્ધ માણસ વૃદ્ધ અવસ્થામાં સંસ્કૃત ભણવા બેઠો, સંસ્કૃત ભણવું એ ખોટું નથી, પણ વૃદ્ધ અવસ્થા જીવનની સંધ્યા ઢળવાની તૈયારી છે, ભવસાગરનો છેડો આવીને ઊભો છે, અને આ સમયે એ સંસ્કૃત વિદ્યા ભણવા બેસે. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. વૃદ્ધ માણસ, શરીર વાકું વળી ગયું છે, આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું છે, અને આ ઉંમરમાં એ વિદ્યા ભણવા બેસે, સંસ્કૃત ભણવા બેસે. શંકરાચાર્ય આ વૃદ્ધ માણસની આવી દશા જોઈને એને એટલી દયા આવી, એટલી દયા આવી, એના પ્રત્યે ફિટકાર પણ થયો. અરે ધિક્કાર છે ભલા માણસ, હવે આ અવસ્થા ભગવાન ભજવાની છે, હવે તો ભજ, હવે તો ભજન કર. આપણા યુવાનો પેલું નાટક કરે છે ને, ઊભો થા, બહુ સરસ છે, ઊભો થા. તને આટલું આટલું કીધું તોય તું માનતો નથી, તો ઊભો થા. એ તો રમૂજી નાટક છે. એક બાપ અને દીકરાની ઘરની અંદરની સત્ય કહાની છે. બાપ કઈ કઈને થાકી જાય, એનું મોઢું તૂટી જાય, તો પણ પેલો દીકરો સાંભળે નહીં, ટાઈમે જાગે નહીં, એટલે બાપ વારંવાર કે ઊભો થા, ઊભો થા, ઊભો થા. એમ સંતો વારંવાર એક જ વાત કરે છે, ભલા માણસ તું ભજન કર, ભજન કર, ભજન કર. દાદા વૃદ્ધ અવસ્થામાં ભણવા બેસે એને પણ જો એમ સંતો કહેતા હોય ભજન કર, તો 70 વર્ષે, 75 વર્ષે, 85 વર્ષે પરણે એને જોઈને સાધુને શું થતું હશે? મેં વાત કરી હતી ને, ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા કે આ બાવળિયો ઊભો છે, રેતીએ કરીને સોરાઈ ગયો છે, આટલો મોટો મહાસાગર બાજુમાં હરુડે છે. આ મહાસાગર કરોડો બાવળિયાને લીલા રાખી શકે, પણ આ એક બાવળિયાને આખો સાગર લીલો નહીં કરી શકે, કારણ કે રેતીએ કરીને એ બાવળિયો હોરાઈ ગયો છે. બસ એવી રીતે લોક, ભોગ અને દેહ એની આસક્તિથી જેનો આત્મા હોરાઈ ગયો હોય એને આ સત્સંગનો મહાસાગર પણ ક્યારેય પણ લીલો કરી શકે નહીં. સત્સંગનો મહાસાગર પણ
એને સુખી કરી શકે નહીં, કારણ કે આસક્તિ એ કરીને એનો આત્મા હોરાઈ ગયો છે. આ બધી મહેનત આપણે એટલે કરવી પડે છે કે આપણા અંતરમાં જગત પ્રત્યેનો પ્રેમ વધી ગયો છે, એ ઘટાડવો પડશે. આ બધી મહેનત એટલા માટે કરવી પડે છે, જગતનો પ્રેમ વધી ગયો છે એટલે પરમાત્મામાં પ્રેમ થતો નથી, કારણ આટલું જ છે. જો એ સમજી શકીએ ને આપણે તો શું જોવાનું. પાછા વળીએ, ભગવાનમાં હેત કરીએ. તમે ઘરમાં છો ત્યાંથી પણ હેત થઈ શકે. પ્રેમ એક એવું તત્વ છે, એમાં 5 પૈસાનું ખર્ચ નથી, 5 મિનિટ આપણી બગડતી નથી, નથી સમયનો દુરુપયોગ, નથી સંપત્તિનો દુરુપયોગ. હૃદયમાંથી પ્રગટ થાય છે તત્વ. બેનો ઘરનું કામ કરતા કરતા મહારાજને યાદ રાખી શકે, પુરુષો નોકરી બિઝનેસ જોબ કરતા કરતા ભગવાનને યાદ રાખી શકે, અને સંતો પૂજા સેવા કરતા ભગવાનને સંભાળી શકે. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે રૂડુ, સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. એ રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા. જુઓ આ કીર્તનના શબ્દ પણ, ધર્મ સુતનું ધ્યાન એટલે શું થયું? ભક્તિ. એ ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા. આ પરમાત્માનું ધ્યાન કરતા, આ સાગર કેટલો મહાન છે, દરિયો તરવો એટલે એક દિવસની વાત છે, પણ તેમ છતાં ભગવાનનું ધ્યાન કરે, ભગવાનનું અનુસંધાન કરે, ભગવાનનું સ્મરણ કરે તો આ સંસારરૂપી સાગર તરતા એને વાર નથી લાગતી. અને સંતો પૂજા કરતા એને ભગવાનને ભૂલી જાય તે પૂજા પૂજા નથી. સંસારી હરિભાઈ કોઠારી હું ઘણીવાર યાદ કરું, એક લેખક થયા પણ એમ કહી શકાય કે લેખકના ખોળિયામાં એક દિવ્ય આત્મા બેઠો હતો. એમણે ગીતાજીના પ્રવચન કર્યા છે, હનુમાન ચાલીસા ઉપર પ્રવચન કર્યા છે. એ કેટલો પવિત્ર આત્મા હશે, એના પ્રવચનો વાંચીએ સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે શું ભક્તિનો અધિકાર કોઈ એક વ્યક્તિને નથી. કોઈ મંદિરમાં બેઠો હોય ઓછી ભક્તિવાળો હોઈ શકે, અને કોઈ સંસારમાં ડૂબો હોય વધારે ભક્તિવાળો હોઈ શકે. વચનામૃતમાં એટલા માટે મહારાજે કીધું, ત્યાગી કે ગૃહિયનો કોઈ મેળ નથી. કોઈ ઉપર બેઠો છે, કોઈ નીચે બેઠો છે, આ લોકની રીત છે, અક્ષરધામની રીત નથી. એક મોટો છે, એક નાનો છે, આ લોકની રીત છે, અક્ષરધામની નાનપ અક્ષરધામની મોટપ જુદી રીતે છે. આજથી સંકલ્પ કરો, તમે તમારા હૃદય સાથે તમે યુદ્ધ કરો. વારંવાર કહું છું ને, માણસમાં 5 મહાભારત જેવા મોટા યુદ્ધ સતત માણસ પાસે ચાલે છે. 5 મોટા યુદ્ધો કયા કયા યુદ્ધ? એવા ચાલે છે આ યુદ્ધો, દિલ અને દિમાગનું યુદ્ધ, ફાઇટ બિટવીન હાર્ટ એન્ડ માઇન્ડ. દરેક વાતમાં આપણું મગજ ગણતરી માંડે છે, અને દરેક વાતમાં આપણું હૃદય લાગણીથી ચાલે છે. શું સત્ય તો ભગવાન જાણે, પણ એટલી વસ્તુ ચોક્કસ છે, એકાંતમાં બેસીને વિચાર કરીને આપણે નક્કી કરીએ કે શું આપણે ભગવાનને સંભાળીને ક્રિયા કરીએ છીએ, શું આપણે હૃદયથી ભગવાનમાં હેત કરીએ છીએ. જેમ જગતમાં પુત્ર પત્ની પરિવાર પૈસા પદાર્થ એમાં જેમ આપણે બંધાણા છીએ, એમ ભગવાનમાં આપણને હેત છે ખરું? એકવાર કરી જુઓ, એકવાર. અરે આ રસ્તો એવો મીઠો છે. મેં કહ્યું ને, સુરદાસજી કે તુલસીદાસજી મહારાજનો, પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીનો, જીવબા કે લાડુબા જેવા મહામુક્તોનો અનુભવેલો આ માર્ગ છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે,
કે બીજા બધા સાધન છે ને ભક્તિની આગળ લુખ્ખા છે. તેમ સુખ સર્વે લોકના સુણી કરે હૈયે કોઈ હામ, જેમ અવલ ફૂળ આવળ ના પણ નાવે પૂજા માહી કામ. સ્વામી કે વડના લાલ દેખાતા ફળ પણ રસ વિનાના છે, આવળના પીળા દેખાતા ફૂલ પણ એ પૂજામાં કંઈ કામ આવતા નથી, એમ આ લોકના સુખ આ લોકના સાધન બધા એવા છે. જેમ તોડતા ફળ તાડતણા થાય મહેનતના બહુમાલ, ખાતા થાય બહુ ખરખરો વળી વાધે શોક વિશાળ. એક માણસ ચાલ્યો જતો હતો, આ તો સત્ય ઘટના છે દાદા, હા. એણે ઊંચા તાડ જોયા, તાડમાં લટકતા ફળ જોયા. નવરો માણસ નખોદ વાળે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ માઇન્ડ. આના મનમાં થયું કે આટલું ઊંચું મારું બેટું ઝાડ અને આવા મોટા મોટા ફળ, કેવા હશે આ ફળ બોલો. અમે હમણાં લંડનમાં ગયા, હરિભક્તો વાત કરતા હતા કે લંડનમાં એક જગ્યા એવી છે કે ત્યાં ગધેડા ઉપર બેસવાનો બહુ મોટો ખર્ચો થાય. બોલો, ગધેડા ઉપર ડોંકી રાઈડ છે ત્યાં. શું છે દાદા? તમે અમેરિકામાં હોર્સ રાઈડ સાંભળ્યું હશે, એલિફન્ટ રાઈડ સાંભળ્યું હશે, કોઈક જગ્યાએ ઊંટ કેમલ રાઈડ પણ આપણે સાંભળ્યું, ડોંકી રાઈડ. આ દુનિયાના ગધેડા જેવા માણસો એને ઈચ્છા થાય ક્યાં બેસવાની. કેટલો મોટો 200-250 પાઉન્ડનો ખર્ચ કરી અને લોકો ગધેડા ઉપર બેસવા જાય છે. બોલો, કળિયુગ છે ને, લોકોની આસક્તિ છે ને, અને એના ઉપર બેસે કોણ? એના જેવા હોય એ બેસે? કોઈ ડાયો માણસ એવો થોડો વિચાર કરવાનો. કળિયુગનો પ્રભાવ છે. અહીંયા અસત્ય પણ એટલું જ વેચાશે, અસત્ય પણ એટલું જ ચાલશે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, આ તો મતલબથી છે નિસ્બત. બાકી કોણ ખુદાને પૂછે છે દાદા? સત્ય અને અસત્ય એ ઝઘડાનો વિષય નથી, ચર્ચાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. આપણને સમજાય તો આપણે સાચા માર્ગે ચાલવા મળીએ. આપણું જીવન જોઈને અનેક માણસોને પ્રેરણા મળશે કે આ રસ્તો લેવા જેવો છે. જે કરે છે એને મુબારક, પણ આવી આસક્તિ છે, આવી આસક્તિ ક્યાં લઈ જાય, ક્યાં બેસારે, ક્યાં જોડી દે કંઈ નક્કી નહીં, ક્યાં જોડી દે બોલો. અદ્ભુત સ્વામીએ લખ્યું છે. આમાં તો આપણે જેટલું વિચારીએ ને, પેલા ઊંચા ઊંચા તાડના ફળ જોયા અને માણસને એમ થયું કે ઓહો આવા ફળ યારે જોયા નથી, કેવા હશે, કેવો હશે આનો સ્વાદ, વિચારે ચડ્યો. હવે ક્યાં તાડ ઉપર ચડવાનું? એ જૂના સમયમાં કંઈ આજના જેવા સાધનો હતા? મહામહેનતે ઉપર ચડ્યો અને ઉપરથી એ ફળને તોડવું એ પણ કપરું છે. કેટલી મહેનત કરીને તોડીને લાવ્યો નીચે, એમાં શું હોય દાદા? હે, કેટલી મહેનત ચડવામાં, તોડવામાં, નીચે ઉતરવામાં, લાવવામાં, એમાં જો પડે તો પ્રાણનું જોખમ, અને અંદર રસ શું નીકળે, ફળ શું એનું, એમાં જગતની બધી મહેનત કેવી છે? તાડના ફળ તોડવા જેવી. તમે બધા તોડો જ છો ને, સવારથી સાંજ સુધી તોડો જ છો ને બધા ફળ. હે, આવી જાઓ અમારા ઘનશ્યામ દાદાની જેમ એકાદ દિવસ, તો આવો બાપા એકાદ દિવસ. આ તાડના ફળ તોડી તોડીને તો કેવા હરિભક્તો ઘણીવાર થાકી ગયા હોય, અમારી પાસે આવી નિશાસા નાખી નાખીને વાત કરતા હોય. અમને તો એની વાત સાંભળીને એમ લાગે કે આવતીકાલે આ મંદિરમાં ધોતિયું પહેરીને આવી જશે બોલો, પણ દાદા તોય બીજે દિવસે પાછો ક્યાં જાય? આસક્તિ છોડવી બહુ અઘરી છે, બહુ અઘરી છે. આ વાત સાંભળી હશે ને તો ક્યારેક કામ લાગશે. તમે બધા નક્કી કરો ક્યાં આપણે બંધાણા છીએ, આપણે ભગવાનના માર્ગે કેમ નથી ચાલી શકતા. કડવું સત્ય છે, કેવું પડે છે. વાત સાંભળવી એ મહાનતા નથી, સાંભળ્યા પછી વાતને જીવનમાં ઉતારવીને એ મહાનતા છે. અરે ગુણાત્યાનંદ સ્વામી કહે, કરોડો રૂપિયા આપતા મનુષ્યનો દેહ ન મળે, કરોડો રૂપિયા આપતા વા સાધુ ન મળે, કરોડો રૂપિયા આપતા પણ
સ્વામી એમ બોલ્યા, ક્યાંય વાતો ન મળે, દેહ મળ્યો, સાધુ મળ્યા અને વાતોના કરનારા મળ્યા, હવે શું બાકી રહ્યું? સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, શું બાકી રહ્યું દાદા? હવે હવે વાતો જીવનમાં ઉતારવાની બાકી રહી. કડકડતી ભૂખ લાગી હોય, પંચ પ્રકારના પકવાનને તૈયાર કર્યા હોય અને પતરાળામાં પીરસાઈ જાય, કડકડતી ભૂખ લાગી છે, પતરાળા મુકાઈ ગયા છે, પંચાન્ન મિષ્ટાન્ન પીરસાઈ ગયું છે, હવે બાકી શું રહ્યું? ખાવાનું. બસ એમ જ. આ દેહ મળ્યો, આવા સાધુઓ મળ્યા, આવી વાતો મળી. અમેરિકાના કરોડો માણસમાં કોને આ વાતની ખબર છે, કોને આ વાત સમજાણી છે? આપણે ભાગ્યશાળી નિષ્કુળાનંદ સ્વામીની, જેણે ભગવાનની મૂર્તિ પીધી છે, જેણે ભગવાનની મૂર્તિ અનુભવી છે, એવા સંતની વાણી સાંભળવા, વાંચવા ને વિચારવા મળી તમને ને મને. તો હવે આપણે એ રસ્તે આગળ વધીએ. બાકી આ તાડના ફળ તોડી તોડીને તો આ દુનિયાના કંઈક માણસો તૂટી ગયા. ગઈકાલે મને કોઈક એક મેસેજ મોકલ્યો છે, હું એક્ઝેક્ટ નામ સાથે વાત કરીશ. ઘનશ્યામ દાદા, કેલિફોર્નિયાનો અમેરિકાનો એક ખ્યાતનામ એક્ટર, એનું નામ છે માં મને અત્યારે ભૂલાય છે, એક સમયમાં એટલું મોટું એનું નામ હતું, એના નામે કેટલા બધા રેકોર્ડ થયા છે, એવો એક્ટર, આખું અમેરિકા જેના ઉપર ફિદા હતું, આખી દુનિયા જેના ઉપર ફિદા હતી, જે માણસે કેટલી કેટલી કારકિર્દીઓ સર્જી છે. એટલું નહીં, પોલિટિક્સમાં ગયો, કેલિફોર્નિયાનો ગવર્નર રહ્યો, એની પોતાની મૂર્તિ, એ એક્ટરે પોતાની મૂર્તિનું ઓપનિંગ કર્યું, અનાવરણ કર્યું. એ મૂર્તિ કોઈક બહુ મોટા મોટેલના બિઝનેસમેને બનાવેલી, એ મોટેલનું એણે ઓપનિંગ કર્યું. હમણાં એની થોડા સમય પહેલાંની આ સત્ય ઘટના દાદા, એની ઉંમર થઈ, ગવર્નર પદ જતું રહ્યું, ઉંમર થઈ, શરીર નબળું પડ્યું, એક્ટર તો રહી ન શકે, ઘર પરિવાર બધું બેંકરપ્ટ થયું, એકલો હતો. અને દાદા, એક ભિખારી કરતાં બુરી હાલતમાં એ માણસ ભીખ માગતો હતો. એટલું નહીં, પોતાની મૂર્તિ જે ઓપનિંગ કરી કરોડો અબજો ડોલર ખર્ચીને બનાવેલી, એ મૂર્તિની નીચે ચાદર પાથરીને ભિખારીની જેમ સૂતો હતો. બહુ સરસ કોઈ કોમેન્ટ લખેલી, બહુ સરસ, કે આ બેમાં સાચું શું? ઉપરનું સ્ટેચ્યુ છે એ સાચું કે નીચે સૂતો છે સાચું? કયું સાચું દાદા કહો તમે? એકદમ સમજી ગયા તમે. તો એ માણસે કર્યું શું? આખી જિંદગી તાડના ફળ તોડ્યા, તો સ્ટેચ્યુ ઊભું રહ્યું, નાને શું દસાવી? પાથરવાનું એની પાસે નથી. બોલો, આ અમેરિકાની સત્ય ઘટના હમણાંની, કરોડો અબજો ડોલર બનાવનાર, આખી અમેરિકાને પોતાના રૂપ ઉપર નચાવનાર એ માણસની શું બુરી હાલત! કારણ, તાડના જ ફળ તોડ્યા હોય, આકડાના જ ફૂલ લીધા હોય, પછી શું એમાંથી મળવાનું દાદા? મળે કંઈ? ભગવાનનો માર્ગ જેણે પસંદ નથી કર્યો ને, એના માટે આ લોકમાં થોડા દિવસ કહેવાય, સ્વર્ગ જેવા આવે, પણ આ લોકમાં જ નરક, નરક ને નરક છે. એટલે જગતના વ્યવહાર કરવા જોઈએ, કારણ કે ભગવાને એની રચના કરી છે. જગતનો વ્યવહાર કરવો જોઈએ, કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરવું જોઈએ, કુટુંબ પરિવારમાં મમત્વ હેત રાખવું પણ જોઈએ, પણ ભગવાનને છોડીને નહીં, ભગવાનને ભૂલીને નહીં, ભગવાનની આજ્ઞા લોપીને નહીં. આટલું તમે જો નક્કી કરી નાખશો તો બેડો પાર, તમારો સંસાર પણ આધ્યાત્મિક બની જશે. કેવું સરસ સ્વામી દ્રષ્ટાંત લખે છે, જુઓ. અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભૂંડી વિસવેલ, તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ. અમૃત વેલી અવળી હોય તો પણ અમૃતની વેલી છે, અમર બનાવનારી છે, અને વિષની વેલ પાંચ વીઘામાં પથરાયેલી હોય તો પણ એ વિષનું ઝાડ છે, ઝેરનું ઝાડ છે, મારી નાખે એવું છે. પંચાણ આપે પાંચ રોકડા, લપોડ શંખ કહે લેને લાખ, પણ ગણીને ગાંઠે બાંધ્યા તણી, વળી કોઈ ન પૂરે સાખ. દાદા, લપોડ શંખની જબરી વાત છે ઘનશ્યામ દાદા.
તમે સાંભળી છે ક્યારે? આ વાત કાલે આપ તમને સંભળાવીશ, બહુ અદ્ભુત વાત છે. સ્વામી કે આ જગત લપોળ શંખ જેવું છે, તેમાં હરિભક્તિથી સુખ મળે તેવું સુખ બીજાથી નવ મળે, તેમાં હરિભક્તિથી સુખ મળે તેવું સુખ બીજાથી ના થાય. નિષ્કુળાનંદ કહે નરને જાણી લેવું એવું મન માય, નિષ્કુળાનંદ કહે નરને જાણી લેવું એવું મન માય. સ્વામીએ કહ્યું આનો સાર એટલો જ છે, ભગવાનની ભક્તિમાં જે સુખ છે એવું સુખ આ દુનિયામાં ક્યાંય નથી, આટલું અવશ્યપણે જાણી લેવું અને એ પ્રમાણે ભગવાનની ભક્તિ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા જાગતા નાતા ધોતા કરવા માંડીએ, બસ આવી રીતે ભક્તિ કરે છે એને ધન્ય છે, આવી રીતે ભક્તિ કરે છે એના જીવનને પણ ધન્ય છે, આવી રીતે ભક્તિ કરે છે ભગવાન એવા ભક્તને વશ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું ભક્તિનિધિ ગ્રંથનું 8મું કડવું અહીં પૂરું થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.